નમસ્તે મિત્રો, ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે. મિત્રો, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 13મો હપ્તો ક્યારે આવશે? અને મિત્રો, 13મા હપ્તા પહેલાં તમારે એક જરૂરી કામ પૂરું કરી લેવું જોઈએ. તો મિત્રો, એ કામ કયું છે અને હપ્તો ક્યારે આવશે તેના વિશે આપણે વિગતવાર વાત કરીશું. પણ તે પહેલાં જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને મળતા રહે. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડિયો ચાલુ કરીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો, આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો, અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 12 હપ્તા પહોંચી ગયા છે અને ખેડૂતો 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, જો કે ઘણા ખેડૂતો એવા પણ છે જેઓ હજી સુધી 12મા હપ્તાના રૂપિયા 2000 મેળવી શક્યા નથી. આ ખેડૂતો વહેલી તકે ઈકેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, જ્યારે ખેડૂતોને આવી કેટલીક ભૂલો પણ સામે આવી રહી છે, જેના કારણે તેઓનો 12મો હપ્તો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ સમસ્યાને પણ સરળતાથી સુધારી શકાય છે. મિત્રો, જો તમારે એક પણ કોઈ ભૂલના કારણે પૈસા અટકી ગયા છે તો તમે નીચે કમેન્ટ કરો, આપણે ભૂલો વિશે વિડીયો બનાવીશું. મિત્રો, એક મીડિયા રિપોર્ટ્સ અહેવાલ મુજબ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ તેમનું ઈકેવાયસી પૂર્ણ કરાવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈકેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા તેઓ આ યોજનાના લાભમાંથી વંચિત રહી શકે છે. મિત્રો, ખેડૂતે ઈકેવાયસી ઓનલાઈન પણ પૂર્ણ કરી શકે છે, પરંતુ આ માટે તેઓએ નજીકના સીએસસી અથવા વસુધા કેન્દ્ર પર જવું પડશે. મિત્રો, અહીં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈકેવાયસી અપડેટ કરવા માટે ₹15 ચૂકવવાના રહેશે. મિત્રો, હવે જોઈએ કે 13મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. મિત્રો, 12મો હપ્તો જમા થયા બાદ દેશભરના ખેડૂતો હવે પીએમ કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર 13મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, જો કે આ અંગે કોઈ હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પણ અમુક મીડિયાના અહેવાલો મુજબ ડિસેમ્બરમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. અને મિત્રો, જો આ સિવાય પીએમ કિસાન યોજનાને લઈને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, આભાર ખેડૂત મિત્રો.